વલસાડ તાલુકાના એના ગામની સીમમાંથી પ્રાણી ફાઉન્ડેશન કાર્યકર્તાઓએ ગેરકાયદેસર રીતે લઈ જવાતા પશુ ભરેલા ટેમ્પાને ઝડપી પાડી તેના ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. સુરત જિલ્લા પ્રાણી ફાઉન્ડેશનના અધ્યક્ષ ભરત વૈષ્ણવને બાતમી મળી હતી કે સુરત પાસિંગના એક ટેમ્પામાં બારડોલીથી ગેરકાયદેસર રીતે પશુ ભરીને પલસાણા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પ્રાણી ફાઉન્ડેશનના સભ્યોએ તેના ગામ પાસે વોચ ગોઠવી ટેમ્પોને ઝડપી પાડી તેમાંથી ચાર ગાય અને છ વાછરડાને મુક્ત કરાવી પાંજરા પર મોકલી આપ્યા હતા. જ્યારે ટેમ્પામાં ચાલક એવા સુરતના કિન્નરી ટોકીસ સામેની ઝુંપડપટ્ટીમાં રહેતા અહેમદ ખાલિદ પઠાણને ઝડપી પાડી તેનો કબજો પલસાણા પોલીસને સોંપ્યો હતો.